आज अपने धोरण 12 साइंस गणित प्रकरण 5 प्रकरण 5 सातत्य अने विकलन गया वक्त अपने द्वितीय विकलन मेळवानी रीतो जोई लीधी। हवे आज अपने केटलाक बे प्रमेय छे, रोल नो प्रमेय अने रोल नो प्रमेय अने मध्यकमा प्रमेयनो उपयोग करीने प्रयत्न करवाना छे। तो कदाच आपणे पहेला जोई लीए के तमे आ पद्धति भणी गया छो, એટલે માનો કે મારી પાસે આ x અક્ષ છે અને આ જે છે આપણી પાસે y અક્ષ છે, બરાબર છે? આ છે y દિશા, આ છે x અક્ષ। માનો કે તમે અહીંયા કોઈ બિંદુ આપવામાં આવે છે, જે બિંદુ -2 છે, કોઈ બિંદુ છે -2 અને અહીંયા બીજું જે બિંદુ છે 2 છે। હવે તમને કોઈ ફંક્શન આપેલું છે અને એની અંદર તમે કિંમત મૂકો છો। માનો કે હું તમને કહ્યું છું આપણે fx બરાબર x વત્તા 2, આવું મેં તમને રકમ આપી દીધેલી છે, બરાબર છે? અથવા તો x² + 2 કરી દીધું, એટલે તમારે દૂર પડે ને, એટલે 2 મૂકશો એટલે x² + 2 કરશો, એટલે f ઓફ 2 તમને જે મળે છે એ 4 વત્તા 2 એટલે + 6 મળશે। એટલે તમે આ બાજુ આવીને પહેલા ધ્યાન આપો, એટલે અહીંયા તમને મળશે 6, આ મેં ટપકો કર્યો, બરાબર છે? એવું આપણે જોવાનું છે। અને હવે તમે એફ ઓફ -2 મૂકો અને -2 નો સ્ક્વેર કરી પ્લસ 2 કરો તો પણ 4 વત્તા 2 એટલે આપણને મળશે 6, એટલે પણ મળશે આપણને 6, આટલે 6 મળે એવું માની લઈએ। હવે આ બંનેને તમે જોઈન કરો, બરાબર છે? તો આ શું છે તમારું fx ને તમે શું કહો છો? y। તો આ જે પહેલી કિંમત છે એને આપણે a કહીએ કે b કહો તમે, આને a કહીએ અને આને b કહીએ। તો f ઓફ a બરાબર f ઓફ b થવું જોઈએ, આ બંને વખતની કિંમતો સરખી થાય, તો આ સરખી થાય એટલે અહીંયા તમને શું મળશે લીધી, અત્યારે હું લખી દઉં -2 6 મળે તમને, બરાબર? શું મળશે? -2 6 મળે, બરાબર? ધ્યાન આપો, અને અહીંયા જે મળશે તમને 2 પ્લસ અને બંને 6 મળે, બંને પ્લસ આ બાજુ 2 ઋણ છે। હવે તમને કોઈક બિંદુ કે વિધેય f a માટે તમને જે મેં આ -2 અને 2 આપેલા છે એ -2 2 ઉપર સતત હોય પણ બધું ક્યારે થાય, તો તમારી પાસે 3 શરતો છે, 2 શરતો, કઈ શરતો કે 3 શરતો ધ્યાન રાખો, એ કે fa બરાબર fb થાય તો એ સતત, બીજું કે આના ઉપર એ વિકલન વિકલનીય હોય, શું હોય? વિકલનીય, -2 ઉપર વિકલનીય હોય તો તમને સીડેસ એવો મળે કે જેથી સી બિલોંગ્સ ટુ, એવો મળે બધી જે સી બિલોંગ્સ એવો મળે કે જેથી સી બિલોંગ્સ ટુ આ લખો -2 મળે કે જેથી એફ સી બરાબર 0। આનું તમે આ વસ્તુ 3 3 થાય ને તો જ તમે કહી શકો કે આપેલો વિધેય પ્રમાણે તમને એફ સી ની વેલ્યુ મળે છે। એફડેસ કે કે જ્યાં એક્સ છે ત્યાં સી મૂકવાનો, પહેલા વિકલન કરી નાખો પછી સી કરી નાખો અને પછી તમારી જે કિંમત આવશે એના બરાબર 0 મૂકી દો તો તમને શું જવાબ મળશે, એ જવાબ આ અંતરાલમાં આવવો જોઈએ। પહેલો ક્લોઝ અંતરાલમાં સતત, તો જો મારે એફ એ ને એફ એ થઈ ગયો એટલે માનો કે છે માની લઈએ, અને -2 -2 માં વિકલનીય થવું જોઈએ, એટલે કે તમે આ જે જવાબ લાવો છો વિકલન કરવાના છો એ જવાબ આની અંદર આવી જવો, તો આપણે કહીશું કે આપેલો વિધેયમાં રોલ નું પ્રમેય લાગે છે, કેમ છે? જો ના કરતો હોય તો રોલ નું પ્રમેય ન પણ લાગે। હવે તમને એફડેસ સે જો મળે અહીંયા બરાબર સી, શું મળશે? સી અને એફડેસ સી બે મળશે તમને, આ કિંમત એવી મળે કે જેથી તમે આને આમ જોઈન કરો તમને આ વાય એક્સ પર એવું કોઈ બિંદુ મળે છે, બરાબર છે? આ દોરવાની જરૂર નથી, પણ આપણે દોરી લઈશું સી એફડેસ સી એવું તમને મળે કે જેથી જે આ ઓપન ઇન્ટરવલ ની અંદર એ કિંમત આવી જવી જોઈએ, તો સતત, એટલે આપણે આ -2 ને આપણે અત્યારે બી કીધેલો છે અને આને આપણે બી કીધું, તો તમારું આ જે વસ્તુ બને છે એ એફ એક્સ થઈ ગયું, એફ એક્સ થઈ તો ચાલશે, અને આ જે થઈ ગયું છે બી, હા બી એફ બી થઈ ગયું, આ બિંદુ તમને મળી ગયું લીધી પર, અને આ એફ બી અને એફ એ એટલે કે તમારું વાય ફંક્શન છે, શું છે? આને વાય કહેવાય,
बस आटलू तमे जो ध्यान राखो तो आपणे ये विधेय आपेलो होय तो -2 तो ऊपर सतत छे -2 तो ऊपर विकलनीय छे fa बराबर fb થાય છે જોવાળ સમાન હોય તો સતત થઈ જશે બરાબર એટલે સમાન થાય છે કે નહીં છે જો સમાન ન થાય તો આપણે રોલ નો પ્રમેય ઉપયોગ થઈ શકશે ને પરંતુ fc તો એવું મળશે cs તો તમને મળે પણ ખરો ને ના પણ જે આની અંદર આવે પણ ખરો અને ન પણ જો આ બંને ઇક્વલ થાય તો બધી ગાડી ચાલતી રહેશે અને આ નોટ ઇક્વલ થઈ ગયું તો સમજી લેવાનું કે રોલ નો પ્રમેય લગાડી શકાતો નથી પરંતુ सीडेस तो मळे के जे आनी अंदर आवे पण खरो अन न पण आवे એટલે શરત નું પાલન થાય પણ ખરો અને ન પણ સમજાઈ ગયું એટલે આ તમને સમજાવવા માટે છે તો આ આ અક્ષનું બિંદુ શું થઈ જશે એ 0 થઈ શકે અને આ બિંદુ લખો હોય તો બી 0 લખી શકે એટલે અક્ષ પરના પણ બિંદુ એટલે સી અને એફ સી પર તમને એફ સી બરાબર 0 મળે કે સી ગ્રાઉન્ડ શું આની અંદર આવી જાય એ સી તમારા આની અંદર આવવું જોઈએ ના આવે તો શરત નું પાલન બસ આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે હવે આપણે દાખલો જોઈએ એટલે કે ઉદાહરણ જોઈશું તમને જલ્દી ખબર પડશે હું એક કિંમત પણ ત્યાં મૂકીશ બરાબર કે વિધેય y બરાબર fx બરાબર x2 2 અને -3 -2 2 પર સતત છે અને -2 2 ઉપર વિકલનીય હોય તો રોલ નું પ્રમેય ચકાસો આવો પ્રશ્ન છે बराबर सुन लिया जी माटे सी बराबर सुन लिया
સીધો તમારો જવાબ આવી ગયો એફએસસી x ની નેગેટિવ 2c અને આખા એફએસસી બરાબર 0 મૂકી દેવાનું કે એફએસસી બરાબર 0 એવો મળે કે જેથી c બિલોંગ્સ ટુ માઈનસ 2 2 પર ઇક્વિવેલન્ટ છે બસ એફએસ તમે જે મેળવો છો ને એ ઓપન ઇન્ટરવલ ની અંદર એની કિંમત આવી જાય એટલે અહીં એક વાક્ય લખવાનો આપણે એફએસસી એવો મેળવીએ કે મળે કે જેથી આ થઈ જાય એટલે આની નીચે વાક્ય લખવાનું છે બરાબર तो ते जो सी जीरो माइनस टू और टू ने बच्चे मैं फंक्शन तक बताई दीदे सी जीरो बने पास क्लियर थी गये એટલે કે અને c બિલોંગ ટુ વચ્ચે તો લખી દો માટે અથવા આમ કરો આમ c બિલોંગ બરાબર 0 બિલોંગ ટુ માઇનસ 2 બસ આ ઉપર ઇન્ટરવલમાં લખવાનું અને ના હોય તો ડસ નોટ બિલોંગ એટલે ક્યારે પણ આ મળે પણ ખરો અને ન પણ આ જો ના થાય આ ઇક્વલ ટુ છે એટલે હવે તમારે શું હોય કે લખો આમ વિધ એ fx એ માઇનસ 2 2 પર સતત माइनस टू टू पर विकलनीय है बराबर एफ बराबर एफ एक्स माने एफ એટલે હું લખી દઉં આપ એફ વાય બરાબર એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 2 માઇનસ 2 2 પર શું લખવાનું સતત અને માઇનસ 2 2 પર વિકલનીય છે બસ આટલું તમે કરો એટલે તમારું પ્રવેગ વધે હવે માનો કે તમારે તમે આ રીતે કરતા ગયા ચાર વાગ્યા છેલ્લે લખો બસાવે છે અને ચકાસણ પણ પહેલા લખો તો વિચાર પણ આ જો ના થાય તો તમારું વાક્ય લખો કે એફ ડેસ સી બરાબર 0 મળે કે ન મળે એટલે કે સી ડેસ બરાબર 0 બરાબર એ 0 એ મળે કે ન મળે પણ સી બ્રાન્ચ નું માઇનસ 2 તો મળે કે ન મળે એટલે શરતનું પાલન થાય પણ કરું એટલે આ નોટ કરો તારે રોલ નું પ્રમેય લગાડી શકાય છે અથવા તો ઉપયોગ કરી શકાય છે પરંતુ fx = 0 મળે કે જેથી આ મળે કે કેમ તે નક્કી કરી શકાતું નથી એવું વાક્ય લખો ક્યારે આ નોટ ઇક્વલ ટુ હોય તો જ બાકી ઇક્વલ ટુ આવે છે આ તમારું ઉદાહરણ એક હતો એટલે આપણે આકૃતિ સહિત તમારું આખું કામ ક્લિયર થયું છે એટલે તમે જે જે કિંમત તમે આપેલી હોય એ પ્રમાણે તમે આલેખ જો દર્શો તમને ખબર છે જો આ બંને અહીંયા સેમ સામે છે અને એનાથી બનતો આ જે વક્ર છે એ સી આપણે સી પર તમને મળી જાય બસ એટલે આટલું તમારે ધ્યાન રાખવાનું ચલો એનું બીજું ઉદાહરણ છે fx બરાબર x ઇન્ટુ x માઇનસ 3 નો હોલ સ્ક્વેર x બિલોંગ્સ ટુ 0 3 કયો આપણે છે 0 3 હોય તો રોલ નો પ્રમેય ચકાસો બીજું ઉદાહરણ લખું છું fx બરાબર उदाहरण में fx बराबर y बराबर fx बराबर x कौंस में x स्क्वायर x माइनस 3 નો હોલ સ્ક્વેર માટે x બિલોંગ્સ ટુ 0 3 તથા x બિલોંગ્સ ટુ 0 3 હોય તો રોલ નું પ્રમેય પહેલા શું કરવાની ધ્યાન આપો તમારો જે અંતરાલ છે અંતરાલ નો ઉપયોગ કરો અથવા લખી દો વી ટી વાય બરાબર એફ એક્સ બરાબર એક્સ ઇન્ટુ એક્સ માઇનસ 3 નો હોલ સ્ક્વેર હવે એક્સ માઇનસ 3 ના હોલ સ્ક્વેર નો આપણે વિસ્તરણ કરી સાદે રૂપ કરી દેવાનું એના પર સતત અને વિકલનીય છે વાક્ય લખવું હોય તો પણ કારણ કે ચકાસો અને કમ્પ્લીટલી છે તે વાક્ય પહેલા લખો તો બી વાત નથી વી ટી એફ બરાબર વાય બરાબર એફ
કારણ કે તમારે એક સંદર્ભ ગુણવો પડે બરાબર એ આજે છેલ્લું વાક્ય લખો પહેલું કઈ વાત નથી જીરો ત્રણ માં સતત અથવા જીરો ત્રણ માં સતત એવું પણ લખી શકાય અને ઓપન ઇન્ટરવલ પર શું છે વિકલ અન્ય છે આપણે પહેલા જે અંતરાલ આપેલો છે એમાંથી ઈ અને બી નક્કી કરી દઈએ બરાબર એફ ઓફ એ એટલે આપણને ઇફેક્ટ કહેશું આપણે લખી દઈએ અંતરાલ કયો આપેલો છે જીરો ટુ એટલે એની અંદર જે બરાબર x belongs to 0 3 એટલે કે e બરાબર 0 b બરાબર 3 હવે આપણે કિંમત મૂકે થાય છે કે કેમ એ ચેક કરવાનો બરાબર હવે f of e બરાબર પેલા બધા એ મૂકી દો તો એ ચાલશે e ઘન માઇનસ 6 a સ્ક્વેર પ્લસ 9 હવે e ની જગ્યાએ કેટલા મૂકવાના છે આપણે 0 તો 0 નો ઘન માઇનસ 6 0 સ્ક્વેર 9 ઇન્ટુ 0 એટલે કે 0 માઇનસ 0 પ્લસ 0 બરાબર 0 f ઓફ 0 બરાબર 0 નંબર 1 બસ હવે બીમો શું હોય એ પણ આપણે ચેક કરવું પડશે બસ હવે બીજું નક્કી કરી દઈએ f ઓફ b એટલે b ઘન માઇનસ 6 b સ્ક્વેર પ્લસ 9 b બરાબર કેટલા મૂકવાના છે 3 3 નો ઘન માઇનસ 6 3 નો સ્ક્વેર 9 ઇન્ટુ 3 3 નો ઘન 27 માઇનસ 3 નો ઘન 9 વત્તા 9 થાય 27 27 પ્લસ 27 એ લખેલા થશે 54 માઇનસ 9 છે 54 54 માંથી 54 જાય તો 0 બરાબર નંબર 2 નંબર 1 આ શું મળી ગયો તમને f ઓફ a આ શું મળી ગયું કહેવાય f ઓફ b બંનેના જવાબ કેવા આવી ગયા સરખા પરિણામ એક અને બે પરથી f of a બરાબર f of b f of a બરાબર f of b મળી ગયું બરાબર હવે આપણે c બરાબર 0 એવું મળે કે જેથી c belongs to 0 3 મળે બરાબર છે હવે આપણે આગળનું વાક્ય હવે તમે જોઈ શકો છો કે a નું મૂલ્ય 0 છે અને b નું મૂલ્ય પણ 0 છે એટલે x અક્ષ ઉપરના જે મૂલ્યો છે y અક્ષ ઉપરના મૂલ્યો 0 છે એટલે આકેલું તમારું જે આલેખ થશે એ એક્સ અક્ષ ઉપરનો છે એવું નક્કી કરી દેવાનું કારણ કે તમારા બંને માટે એફ એ 0 છે અને એફ બી પણ 0 છે એટલે વાય બંને પર 0 હોય છે એટલે ખાલી એક્સ અક્ષનો જ ઉપયોગ થયો એવું કહેવાશે બરાબર હવે આપણે વાક્ય આવશે હવે એફ ને સી બરાબર 0 એવો મળે કે જેથી હવે એફ ને સી બરાબર 0 એવો મળે કે જે થી સી બિલોંગ્સ ટુ 0 3 r બરાબર છે હવે આપણે લખી લઈએ fx આપણો શું છે fx બરાબર x ક્યુબ માઇનસ 6x સ્ક્વેર પ્લસ 9x હવે આને fc માં ફેરવી લઈએ fc બરાબર c ડોટ માઇનસ 6 સી સ્ક્વેર પ્લસ 9 સી માટે એપ્લેસ સી બરાબર 3 સી સ્ક્વેર માઇનસ 6 સી પ્લસ 9 સી નો ગણનો વિકલન ઘાત ઘાતાંક રીતે એન એક્સ સી સ્ક્વેર માઇનસ 1 6 2 12 અહીં કેટલા આવશે 12 સી અને સી બે માં એક જાય એટલે પ્લસ 9 સી એક માં એક જાય 0 કોઈ પણ આધારને ઘાતાંક 0 હોય તો કિંમત 1 થાય છે હવે આપણે એટલે સી બરાબર 0 મૂકો એટલે લાખા બરાબર 0 મૂકી દઈએ એટલે કે 3 સી સ્ક્વેર માઇનસ 12 સી પ્લસ 9 બરાબર 0 કારણ કે એટલે સી બરાબર 0 બરાબર આનો તમારો ઉપયોગ કરવાનો જે બહુ બધું આપણે ઉપયોગ આપે છે આમાંથી પહેલા 3 કોમન કાઢીએ એટલે કે સી સ્ક્વેર માઇનસ 3 ચોક 12 સી પ્લસ 3 બરાબર 0 આ 3 નીચે જશે એટલે જવાબ શું થઈ જશે 0 થઈ જશે એટલે સી સ્ક્વેર માઇનસ 4 સી પ્લસ 3 બરાબર 0 થઈ ગયું બરાબર હવે 3
પણ એકાકાર હવે આ તમને આવી જાય છે c c square - 3c - c + 3 = 0 હવે બગેની જોડીમાં હોય બરાબર c - 3 અને c - 1 = 0 માટે c = 3 અને c = કેટલા મળશે 1 હવે તમે જોઈ શકો છો અમારી કઈ કિંમત 0 3 પર આવે છે માટે c belongs to કઈ કિંમત આવશે c belongs to c = 3 એવું લખો c = 3 does not belongs to 0 3 પરંતુ c = 1 belongs to 0 3 બરાબર છે सी बराबर कितना मार्क्स क्लियर दे दूं आज तगड़ो आ रही अंदर नो आ काका ओपन इट बस आ रीते दाखला भण એટલે કે રોડો કરવે હવે તમે જોઈ શકો છો સી શું મળ્યો આપણને 1 એટલે તમારે જો આલે કરવો હોય તો આ રીતે વાત થઈ ગઈ જોઈ લો આ એક્સ અક્ષ અને આ છે આપણે વાય અક્ષ બસ હવે આપણે બિંદુ છે 0 એટલે એક બિંદુ તમને આપ્યો અને એક બિંદુ આ છે અને એના બંને માટે આપણે જોયું કે પરિણામ એક અને બે એફ એ ને એફ એ બંને 0 બંને બિંદુ આ છે ને આ એ છે ને આ શું છે પી છે બરાબર હવે તમને સી કે મળે છે 1 મળે છે અહીંયા મળે બરાબર છે 0 3 એટલે તમારો જે આલેખ હશે આ મળે સી એફ એસ બરાબર કારણ કે આના જે બિંદુ છે અહીંયા જે મળે છે એ પોતે એ 0 છે તો એફ એ પણ 0 એટલે આ બિંદુ છે 3 બી આ છે તો એફ એ એક્સ એક્સ પણ બિંદુ છે એમાં વાય આમ 0 છે તમે આવું પણ લખી શકો છો એ એફ બી જોઈ લો અને અહીં લખી દેવા બી એફ બી બરાબર એટલે તમને ખબર પડે કે એક્સ પર બિંદુના બિંદુ છે આ એ બરાબર લખેલા છે અને બી બરાબર લખેલા છે ક્લિયર થઈ ગયું અને અહીંયા બિંદુ સી મળ્યો આ એક છે બિંદુ સી બરાબર બસ આ લખી દીધું આને કોઈ તમને તરત ખબર પડી જશે તો હવે તમને આવી રીતના એકાદ દાખલા કે બે દાખલા કે ત્રણ દાખલા તમને આપણે ગણતરી માટે પણ કરવાના અને હજુ પણ આપણે હજુ એક દાખલો કરી શકીએ એમ છીએ બરાબર આપણી જોડે સમય છે તો હજુ એક વખત આપણે ગણી કાઢીએ પછી તમને હોમવર્કમાં બે ત્રણ દાખલા માનો કે તમારી પાસે રકમ છે બેટા ધ એક્સ ગણ માઇનસ સિક્સ એક્સ બે પ્લસ અગિયાર એક્સ માઇનસ છ અને અંતરાલ આપેલો છે ઉપર 2-3 પર સતત છે fx બરાબર બરાબર ધ્યાન આપજો ઉદાહરણ 3 આપશો y બરાબર fx બરાબર x³ - 6x² x³ - 6x² + 11x माइनस छ माइनस छ बराबर तथा एक्स बिलोंग्स टू टू थ्री होय तो रोल नो प्रवेश चकाश बस तो फरी राउंड में आप लोग उतरी जाओ बे त्रण बराबर सो गया आपका जब तू लिखे रहो छे जो सीधू लिखे दे के एफ एक्स बराबर एक्स क्यू माइनस सिक्स एक्स स्क्वायर प्लस 11 एक्स माइनस छ बराबर छे ए बे त्रण मां सतत अने बे त्रण मां विकलन छे बराबर बे बी बराबर त्रण बराबर એટલે એક અહીંયા ફંક્શન થઈ ગયા હોય તો ચેક કરી અહીંયા કરવાય તો એના કરે એફ એવરી લખી દઈએ ઈ
बराबर त्रण एफ ऑफ ए बराबर एक्स क्यू माइनस सिक्स एक्स स्क्वायर प्लस अठार एक्स माइनस छ बराबर હવે તમારે એ રીતે તમે એ કરી શકો અહીંયા એક્સ લખો હોય તો એક્સ પર કરજો બરાબર એક્સ બરાબર કમાન્ડ ધ્યાનમાં રાખવો હોય એટલે હવે લખીશું આપણે એફ ઓફ થ્રી ત્રણ નો ઘન માઇનસ સિક્સ ત્રણ સ્ક્વેર સોરી બે એ બરાબર કેટલા છે બે છે બે નો ઘન બે નો સ્ક્વેર પ્લસ અગિયાર બે માઇનસ છ બે માઇનસ છ એફ એ બરાબર ટુ એફ ટુ બરાબર એ બરાબર ટુ માં બેનો ઘન માઇનસ છ બેનો વર્ગ ચાર અગિયાર નું બાવીસ માઇનસ છ બાવીસ ને આઠ ત્રીસ ઓછા ચોવીસ ઓછા છ ત્રીસ ઓછા ત્રીસ બંને ઉડી ગયા એટલે એફ ઓફ ટુ બરાબર જીરો આવી ગયું તમારે એ એફ ઓફ ટુ બરાબર જીરો બરાબર એફ ઓફ એ જેટલું લખતા રહેશો એટલું તમને ખ્યાલ આવી જશે કે શું કરવાનું છે હવે એફ ઓફ થ્રી માટે એટલે કે બી બરાબર ત્રણ એફ ઓફ થ્રી ત્રણ નો ઘન માઇનસ સિક્સ ત્રણ નો સ્ક્વેર પ્લસ અગિયાર ત્રણ માઇનસ છ ત્રણ નો ઘન સત્યાવીસ છ ત્રણ નો વર્ગ નવ અગિયાર તરીક તેત્રીસ માઇનસ છ સત્યાવીસ વત્તા તેત્રીસ સત્યાવીસ વત્તા તેત્રીસ ત્રણ બે પાંચ ત્રણ દસ એટલે પ્લસ કરી સાઈઠ થશે નવ ચૌ ચોપન ઓછા છ ચોપન માઇનસ ચોપન એટલે પણ શું મળી ગયું એફ ઓફ બી થ્રી બરાબર જીરો બરાબર એફ ઓફ બી જો બંને જવાબ કેવા થઈ ગયા એક અને બે પરથી એફ એ બરાબર એફ થઈ ગયું પરિણામ એક અને બે ઉપરથી એફ એ બરાબર એફ એટલે કે ટુ થ્રી માં સતત છે બંને સરખાવી જાય એટલે સતત છે એવું લખી દેશો તો ભાઈ ચાર છે કારણ કે આપણે લિમિટમાં દાખલા જોવાના છે કે ફંક્શન અને લિમિટ મુકે બંને જવાબ સરખા થઈ જાય સતત થઈ જાય ક્લિયર હવે આપણે શું વાક્ય લખવાનું કે સી એપણે સી બરાબર જીરો એવું મળે કે જેથી સી બિલોંગ્સ ટુ ટુ થ્રી ફાઈવ અર્થાત ટુ થ્રી માં મળે હવે એપણે સી બરાબર જીરો એવો મળે કે જેથી સી બિલોંગ્સ ટુ ટુ થ્રી હવે એફ એક્સ બરાબર એક્સ ક્યુ માઇનસ સિક્સ એક્સ સ્ક્વેર પ્લસ અગિયાર એક્સ માઇનસ છ હવે એફ ઓફ સી કરી દેવા તો સી ઘન માઇનસ સી સ્ક્વેર પ્લસ અગિયાર સી માઇનસ સિક્સ હવે શું કરીશું એફ એસ સી એટલે આપણે દરેક પદનો સરવાળો બાબા કે રીતે વિકલન સી નો ઘન થ્રી સી સ્ક્વેર માઇનસ બાર સી વત્તા અગિયાર માઇનસ ઝીરો બસ એટલે કે થ્રી સી સ્ક્વેર માઇનસ બાર સી પ્લસ અગિયાર બરાબર ઝીરો કારણ કે એફએસસી બરાબર ઝીરો બરાબર એફએસસી બરાબર ઝીરો હવે અગિયાર હવે તમે જોઈ રહ્યો છો અગિયાર તરી તેત્રીસ અગિયાર ને ત્રણ ચૌદ એટલે આપણે બાર જોઈએ એટલે હવે આ જે દાખલો છે એ અવયવ નક્કી નહીં થાય પણ જે હું લખી દઉં છું દ્વિઘાત સમીકરણ છે શું છે દ્વિઘાત સમીકરણ છે એટલે આપણે દસમા ધોરણની પ્રમાણે વિચારવું પડે કે એ બરાબર ત્રણ બી બરાબર માઇનસ બાર ને સી બરાબર અગિયાર આ પ્રમાણ પ્રમાણે જવું પડશે એ બરાબર ત્રણ માટે એવા બી બરાબર માઇનસ હવે બી નું સૂત્ર વિવેચક ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એ સી આપણે કરવા પડશે ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એ સી બરાબર બરાબર માઇનસ બાર નો હોલ સ્ક્વેર માઇનસ ચાર ત્રણ અને સી છે આપણી પાસે માઇનસ બાર નો સ્ક્વેર કેટલો તમને ખબર પડી જશે એકસો ને ચુમ્માલીસ થશે કેટલો થશે એકસો ચુમ્માલીસ કારણ કે માઇનસ નો વર્ગ એકસો ચુમ્માલીસ ચાર તારીખ બાદ બાર ગુણ્યા એટલે માઇનસ એકસો ને બત્રીસ થશે અગિયાર તારીખ ત્રીસ ત્રણ ચોર બાર બત્રીસ ચુમ્માલીસ માં ચાર માંથી બે જાય ચૌદ ચાર માંથી બે જાય તો બે ચાર માં ત્રણ જાય તો એક માં લઈ જાય બાર ઈ બરાબર કેટલા લઈ ગયા બાર ગ્રેટર ધેન ઝીરો
માટી બીજ વાસ્તવિક બીન મળી શકે પણ સંબંધ થશે જોયો કે √3 વર્ગમૂળ 4 ગુણ્યા 3 એટલે કે 2√3 થઈ જશે શું થઈ જશે 2√3 એટલે તમને જે c ની વેલ્યુ મળશે આપણે c ની વેલ્યુ લાવવાની છે જે c ની વેલ્યુ કે હશે વાસ્તવિક બીન અને અસંબંધ હશે કેવો મળશે અસંબંધ वर्गुण 2 into a बराबर 3 minus minus plus का plus 2 root 3 छेद में 2 गुणा 3 और यह minus तो कौन बराबर है plus का minus 2 root 3 छेद में 2 गुणा 3 बराबर तुम्हें खबर पड़ जैसे कॉमन सो निकले छे એટલે તમને ખબર પડી જશે બરાબર અહીંયા થશે 4 गुणा 3 બરાબર કેટલા મળશે 4 गुणा 3 छेद में छह गुणिया बे अच्छा तो बे गुणिया त्रण बत्ता टू रूट थ्री छेद टू थ्री टू इंटू जो त्रण त्रण गया बे रूट चार अने अहीं थशे बे बे गया अने अहीं रूट थ्री भाग्या त्रण छे शुं मळशे रूट थ्री भाग्या त्रण एटले वन अपॉन रूट थ्री तमे लखी शको एटले बे प्लस रूट थ्री भाग्या त्रण बराबर बे प्लस वन अपॉन रूट थ्री आ तमने मळशे एक सी अथवा पांच छेद छ माइनस टू रूट थ्री छेद में बे गुणिया त्रण बे बे गया छ दो बार एटले के बे माइनस वन अपॉन रूट थ्री ताकि आ तमने खबर पड़ी गई है कि त्रण छेद में छे ऊपर रूट थ्री छे एटले नीचे रूट थ्री नो स्क्वायर हवे तमारे आ और करनी वच्चे शू कर दिए छे और एटले सी ની તમારી પાસે બે વેલ્યુ આવશે બરાબર છે હવે 1 અપોન √3 ની કિંમત તમને ખબર છે ધોરણ 10 માં रूट थ्री की किमत एक पॉइंट तोते और वन पर रूट थ्री हो तो जीरो पॉइंट अट्ठावन अपने उपयोग कर लीए बराबर है तमने सी की वैल्यू मिल गई बे वत्ता जीरो पॉइंट अट्ठावन बराबर बे पॉइंट अट्ठावन आशी थी सामो और अहीं लखीशु बे माइनस जीरो पॉइंट अट्ठावन बराबर से बराबर माने जीरो बे में जीरो पॉइंट अट्ठावन जाए तो एक पॉइंट बेतालीस है एक पॉइंट बेतालीस बराबर से अब तुम्हारे पास जो सी की बे वेल्यू है एक पॉइंट बेतालीस बराबर से और सी बराबर बे पॉइंट अट्ठावन अब तुम्हारो कौंस जो तो कौंस कौन है तो आप लोग टू रूट टू थ्री तो एनी अंदर कई वेल्यू और से बे पॉइंट अट्ठावन आ से कई आ से बे पॉइंट अट्ठावन इलाके छिलु वाक्य आउ लकी सकी सी कि जो रो सी बराबर बे पॉइंट अट्ठावन बिलोंग्स टू टू थ्री बराबर मारे અને c બરાબર 1.42 ડઝ નોટ બિલોંગ્સ ટુ એટલે આપણો જવાબ કયો છે આ સાચો છે કારણ કે 1.42 આની અંદર બસ આ રીતે c શોધવાનું છે ક્લિયર થઈ ગયું એટલે ક્યારે બીજા સમીકરણનો પણ ઉપયોગ કરો છો તો પછી આપણે હોમવર્કમાં એક બે દાખલા લખી દઈએ કે જેથી તમને ખ્યાલ આવશે બરાબર આ જ પ્રમાણે તમારો હોમવર્ક કરવાનું છે તો દાખલા નંબર 8 fx બરાબર fx બરાબર x² + 2x - 8 x² + 2x - 8 x² + 2x - 8 x belongs to minus 4 બે બીજો છે f of x बराबर वर्गमूल में 9 माइनस x स्क्वायर वर्गमूल में 9 माइनस x स्क्वायर जहां x बिलोंग्स टू माइनस 3 3 सो छे माइनस 3 f of x बराबर sin x plus cos x minus 1 sin x plus cos x minus 1 x belongs to 0 pi by 2 શું આપેલ છે 0 pi by 2 અને નંબર 4 છે fx બરાબર
e raised to x comes to sin x minus cos x. X belongs to pi by 4 and 5 pi by 4. चलो ओके थैंक यू।